નમસ્કાર દર્શક મિત્રો આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો આજના સૌથી મોટા સમાચારોની આપણે આ વિડિયોમાં વાત કરવાના છીએ જેથી વિડીયોને અંત સુધી જોજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને તમે મારી ચેનલ પર નવા છો તો સૌ પ્રથમ મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા અવનવા વિડીયો તમને સૌ પ્રથમ મળી રહે મિત્રો સૌ પ્રથમ વાત કરીએ તો પેટ્રોલના ભાવને લઈને મોટા સમાચાર આવ્યા છે દેશમાં છેલ્લા છ મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી આવી પરિસ્થિતિમાં હવે એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે દેશની ઓઇલ કંપનીઓએ પેટ્રોલ પર પ્રતિ લીટર દસ રૂપિયાનો ફાયદો લઈ રહ્યા છે પરંતુ કંપનીઓએ એવો દાવો કર્યો છે કે ભૂતકાળમાં થયેલા નુકસાનની વસૂલાત કરવામાં આવી રહી છે જોકે આ કંપનીઓના નફાકારક વહીવટી ચાલુ રહેશે તો ટૂંક સમયમાં નાગરિકોને પેટ્રોલ ડીઝલની કિંમત અંગે રાહતના સમાચાર મળે તેવી શક્યતા રહેલી છે મિત્રો ચાર પછી વાત કરીએ તો શાળાને લઈને મોટા સમાચાર આવ્યા છે ગુજરાત રાજ્ય દ્વારા સંચાલક મહામંડળ ધોરણ એકથી લઈને પ્રવેશમાં મર્યાદામાં છૂટછાટ આપવા માટે સીએમને પત્ર લખીને માંગ કરવામાં આવી છે નવી શિક્ષણ નીતિને લઈને ધોરણ એકમાં પ્રવેશ માટે હવે એક જૂન બે હજાર ત્રેવીસ સુધીમાં બાળકના છ વર્ષ ઓછામાં ઓછા પૂર્ણ હોવા જરૂરી છે તેથી બાળકને ગ્રેસ પીરિયડ આપી એક વર્ષ પૂરતી રાહત આપવા સરકાર મંડળને અપીલ કરાઈ છે કે જો સરકાર ચૌદ દિવસનો ગ્રેસ પીરિયડ આપશે તો ચાલીસ હજારથી વધુ લોકોનું નહીં પરંતુ બાળકોનું વર્ષ બગડતું અટકશે એટલે ચાલીસ હજારથી વધુ બાળકોનું ભવિષ્ય છે ઉજ્જવળ બની શકશે હવે મિત્રો ચાર પછી વાત કરીએ તો પાન કાર્ડને લઈને મોટા સમાચાર આવ્યા છે કેન્દ્ર સરકારે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનો ફરજિયાત બનાવ્યું છે જો આ લિંક નહીં કરવામાં આવે તો મિત્રો તમે ઘણી બધી સરકારી યોજનાઓનો લાભ છે એ તમે લઈ નહીં શકો આ સાથે મિત્રો તમે અન્ય ઘણા કામ પણ કરી શકતા નથી જેમાં જે તમારું પાન કાર્ડ આધાર કાર્ડ ફરજિયાત બનાવવું જરૂરી છે પાન કાર્ડ વગર બેંકમાં હવે આ સમયે ખાતું પણ ખોલાવી નથી શકાતું મિત્રો આપણી સરકારે પચાસ હજાર રૂપિયા કે તેથી વધુના વ્યવહારો પર હવે પાન કાર્ડ ફરજિયાત આપેલું છે પાન કાર્ડ વગર એટલો બધો વહીવટ હવે નહીં થાય એટલા માટે ફરજિયાત તમારે પાન કાર્ડ કઢાવવું પડશે અને સાથે લિંક પણ કરાવવું પડશે મિત્રો ચાર પછી વાત કરીએ ઉત્તરાયણને લઈને ગુજરાત પોલીસની સૂચના ઉત્તરાયણ હવે ધીરે ધીરે નજીક આવી રહી છે અને ત્યારે ગુજરાત પોલીસે ઉત્તરાયણને લઈને જાહેર જનતાને ખાસ અપીલ કરવામાં આવી છે તેમને એક પોસ્ટમાં ચાઇનીઝ દોરી પ્લાસ્ટિકની દોરી અને કાચના મિક્ષણયુક્ત દોરી અને જે ફુગ્ગા આવે છે ગુબ્બારા એને આપણે ખાસ કરીને તુક્કલ કહીએ છીએ એ ઉપર ખા આ બધી વસ્તુઓ પર પ્રતિબંધ હોવાની માહિતી આપી છે અને સાથે જીવલેણ ચાઇનીઝ દોરી અને ટુક્કલનું વેચાણ કરવું કે તેની ખરીદી કરવી અથવા તો કોઈ પણ વસ્તુ તમે હવે નહીં કરી શકો એના માટે ખાસ કરીને લોકોના ગળા કપાઈને મૃત્યુ થઈ જાય છે અમુકના ઘરમાં આગ લાગી શકે છે આ ચાઇનીઝ દોરી વિસ્તારને સ્પર્શતા કરણ પણ લાગી શકે છે એટલા માટે ગુજરાત સરકાર દ્વારા આ બધી વસ્તુઓને પ્રતિબંધિત કરવામાં આવી છે મિત્રો ચાર પછી વાત કરીએ મગફળીના ભાવમાં વધારો મગફળીના ભાવમાં વધારો થયો છે રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે હાલમાં મગફળીના ભાવ ચૌદસો પચાસને પાર થયા છે જોકે ખેડૂતોએ અત્યાર સુધીમાં મોટાભાગની મગફળી વેચી દીધી છે પરંતુ હવે સતત ભાવ વધારો થઈ રહ્યો છે અને મગફળીનો ભાવ આગામી દિવસોમાં પંદરસો રૂપિયા મણ પહોંચે તેવી શક્યતા રહેલી છે જે ખેડૂત મિત્રો હાલમાં બાકી રહેલો સ્ટોક વેચી રહ્યા છે તો તેમને મગફળીના સારા ભાવ આગામી દિવસોમાં મળે તો સારું છે ખેડૂતો માટે ખૂબ જ સારું છે અને મિત્રો ખેડૂતોની દેવામાફીને લઈને તો મિત્રો ખેડૂતોની દેવામાફીને લઈને પણ સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી હવે આપણી સરકારને ખેડૂતોનું દેવું માફ નથી કરવું મિત્રો આ મામલે તમારે શું કહેવું છે કોમેન્ટ કરો નીચે વિડીયો ગમ્યો હોય લાઇક કરી દો શેર કરી દો અને તમે મારી ચેનલ પર નવા છો તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો